અરવલ્લી જિલ્લામાં ભી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં મેઘરજના ખાંડીવાઓ પાસે બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. જાહેર રસ્તા પર મેડિકલ વેસ્ટ મળી આવતા ચકચાર મચી છે. મેડિકલ વેસ્ટના કારણે આસપાસના રહીશોમાં રોગચાળાની ભીતિ પણ છે. મેડિકલ વેસ્ટની ઝેરી હવાથી આસપાસના લોકોના આરોગ્ય સાથે ખતરો પણ છે. સમાચારદાતા જયદીપ બધું વિગતો આપી રહ્યા છે, શું વિગતો? ચોક્કસથી ના, વાત કરવામાં આવે તો મેઘરજના ખોડીવાવ પાસે એક બાયોમેડિકલ વેસ્ટ જે રસ્તાના બિલકુલ બાજુમાં જોવા મળી રહ્યો હતો, ત્યારે અન્ય પણ જાહેર રસ્તા પર જે મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો તેના લઈને જે આરોગ્યના સામે એક મોટો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ જે આસપાસના જે રહીશો છે તેમાં પણ એક ખતરો પણ ઉભો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જી બિલકુલ, વધુમાં જણાવો કે શું આ વિસ્તારમાં વારંવાર આવી રીતે જાહેરમાં મેડિકલ વેસ્ટ જોવા મળે છે અને શું અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઈ છે ખરી? ચોક્કસથી ના, વાત કરવામાં આવે તો જે રીતે મેડિકલ વેસ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે અવારનવાર મેઘરજ તાલુકાના અંદર અલગ અલગ વિસ્તારોમાંથી બાયોમેડિકલ વેસ્ટ નજરે જોવામાં આવી રહ્યા છે. ત્યારે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. જી બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ. તો અરવલ્લી જિલ્લામાંથી આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં મેઘરજના ખાંડીવાવ પાસેથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો, જાહેર રસ્તા ઉપર મેડિકલ વેસ્ટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મેડિકલ વેસ્ટના કારણે આસપાસના રહીશોમાં રોગચાળાની સ્થિતિ પણ છે. મેડિકલ વેસ્ટની ઝેરી હવાથી આસપાસના લોકોના આરોગ્ય સામે ખતરો પણ છે. હવે જોવાનું એ રહે છે કે જે અધિકારીઓ છે, જે જવાબદાર અધિકારીઓ છે, તેઓ ક્યારે પગલાં ભરશે.